गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश जेनी अंदर आपने ऑनलाइन માં જે યુનિટ છે યુનિટ નો વિડિયો દ્વારા બેસ કર્યા છે અને એ પછી આપણે જે બીજો ટોપિક છે ગ્રામર તો ગ્રામર ની અંદર આપણે આજે બધા બધા જે ઓફલાઈન ચાલતો હતો એ સમયે ટોપિક ચલાયા હતા એ પછી આપણે નવો ટોપિક છે હાઉ મેની હાઉ મચ બરાબર જે તમારે ત્રીજા અને ચોથા યુનિટ ની અંદર ખાસ ઉપયોગી થશે તો એના જે નિયમો છે અને એનો ઉપયોગ કેવી રીતે છે એના વિશે આપણે માહિતી મેળવીએ तो ये છે હાઉ મચ એન્ડ હાઉ મેની તો હાઉ મચ મતલબ કે જે વસ્તુને આપણે ગણી શકતા નથી બરાબર તો એના માટે આપણે હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકીએ બીજું છે હાઉ મેની તો જે વસ્તુને આપણે ગણી શકીએ છે એના જવાબોની સંખ્યા આવશે ત્યારે આપણે પ્રશ્નની અંદર હાઉ મેની વડે કરી શકીએ છીએ તો એ બે શબ્દો આપણે નોટ સમજવાના છે તો નોટ મતલબ કે નામ બરાબર તો નામ જુદા જુદા પ્રકારના હોય તો એ કયા કયા પ્રકારના નામ છે એ આપણે सोना के आपने
બની શકતા નથી હા સોનાની વસ્તુ બનાવી હોય તેને આપણે ગણી શકીએ છીએ બરાબર પણ જે પ્રોપર સોનું છે તેને આપણે ગણી શકતા નથી એ દ્રવ્ય છે બરાબર એ પછી છે સુખર સુખર મતલબ કે ખાંડ તો ખાંડને પણ આપણે એક એક દાણો ગણી શકતા નથી એટલે કે દાણાનું કામ પણ આપણે લઈ શકતા નથી બરાબર છે તો આ જે છે દ્રવ્ય છે તેને આપણે પ્રોપરલી ગણી શકતા નથી બરાબર એ પછી આગળ છે અબસ્ટ્રેક્ટ તો અબસ્ટ્રેક્ટ મતલબ કે ભાવવાચક તો ભાવવાચક એવી વસ્તુ છે કે જેને આપણે જોઈ શકતા નથી પણ આપણે અનુભવી શકીએ છીએ ફીલ કરી શકીએ છીએ બરાબર તો એને અબસ્ટ્રેક્ટ કહેવાય છે જેમ કહીએ છીએ જોય તો તમને કેટલો આનંદ થયો બરાબર છે તો આપણે જોઈ શકતા નથી કે કેટલો આનંદ થયો ઓછો થયો વધારે થયો તો કેટલો થયો આપણે જોઈ શકતા નથી પણ છે જોય એટલે આનંદ તો આનંદની વાત છે બરાબર છે તો એને આપણે એવું પૂછી શકીએ કે તમને કેટલો આનંદ થયો બરાબર છે જેને આપણે ગણી શકતા નથી કે એક ગણો આનંદ થયો તો બે આનંદ થયો ત્રણ આનંદ થયો એવું ગણી શકીએ છીએ નથી ગણી શકતા બરાબર બટ આપણે એ અનુભવી શકીએ છીએ એ પછી છે લવ પ્રેમ તો પ્રેમ પણ વસ્તુ એવી છે કે જેને આપણે ગણી શકતા નથી જોઈ પણ શકતા નથી જસ્ટ અનુભવી શકીએ છીએ બરાબર તો આ જે છે આપણો અબસ્ટ્રેક્ટ ઓકે તો આ જે છે કોમન એન્ડ કાઉન્ટેબલ બરાબર છે અનકાઉન્ટેબલ આ જે રીતે છે આપણે જોઈ એના અનુસંધાન આવે છે કાઉન્ટેબલ છે અનકાઉન્ટેબલ છે એના નિયમો જોઈશું અને નિયમો જોયા પછી એના એક એક એક્ઝામ્પલ આપણે જોઈશું તો જો સૌથી પહેલું છે કાઉન્ટેબલ ફોર્મમાં ગણી શકાય તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે કાઉન્ટેબલ ફોર્મમાં શું છે કે જે વસ્તુ આપણે ગણી શકીએ તેનો સમાવેશ થાય છે આ નામો એકવચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે જે ગણી શકાય એક વચનમાં હોય છે કે બહુવચનમાં તો પણ આપણે એને ગણી શકીએ છીએ અનકાઉન્ટેબલ ફોર્મ છે એની અંદર ન ગણી શકાય બરાબર તે વસ્તુનો સમાવેશ થાય છે અને આ નામો બહુવચનમાં હોતા નથી એક જ વચન હોય એના બહુવચન હોય નહીં બરાબર છે કે એક સોન બે સોના એવા આપણે નામ સાંભળ્યું છે કોઈ દિવસ નથી તો એ હંમેશા એક વચન હોય બહુવચન હોતા નથી હવે જે છે મટીરિયલ નોન અને અબસ્ટ્રેક્ટ નોન છે એ પહેલા એ એન કે ધ આ જે આર્ટિકલ છે હોતા નથી બરાબર છે તો આ જે આર્ટિકલ છે એ આ નોનની આપણે કોઈ દિવસ બરાબર છે કયા છે તો આ તો ગોડ હોય શુગર હોય જોર હોય લવ હોય તો આ બરાબર તો આ પ્રમાણે આપણે આજે હાઉ મચ અને હાઉ મેનીના જે એક્ઝામ્પલ્સ કે